જનાદેશ 2019 નોબત આપને સતત સમાચારોથી લાઈવ કરાવી રહ્યું છે અને આપને તરોતાજા માહિતી અવગત પણ કરાવી રહ્યું છે. જો ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની 26-26 બેઠકો ઉપર ભાજપ છે હાલ લીડ કરી રહ્યું છે. આ જ સ્થિતિ રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રના થોડા અંશે અને હિમાચલ પ્રદેશની અંદર પણ જોવા મળી રહી છે. સ્ટાર બેઠકોની વાત કરીએ તો અખિલેશ યાદવ, વરુણ ગાંધી, સાક્ષી મહારાજ, રાજનાથસિંહ, સોનિયા ગાંધી અને છેલ્લે પ્રાપ્ત થતી વિગતો મુજબ રાહુલ ગાંધી પોતાની બેઠકો પરથી આગળ ચાલી રહ્યા છે. જામનગરની 77 ગ્રામ્યની વિધાનસભાની પેટાચૂંટણીની જો વાત કરીએ તો એમાં 18,384 મતથી ભાજપના રાઘવજી પટેલ હાલ લીડ કરી રહ્યા છે. આ જ રીતે આપણે જોવા જઈએ તો જામનગરની બેઠકમાં પૂનમબેન માડમ પણ પ્રથમ રાઉન્ડથી હાલ 18મા રાઉન્ડ સુધીમાં સતત આગળ ચાલી રહ્યા છે. વિશેષ વિગતો આપણને આદિત્ય પૂરી પાડશે. જી, દેશની વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસી બેઠક પરથી 1,20,000 મતોથી આગળ ચાલી રહ્યા છે. તેઓ 2014માં પણ ભવ્ય લીડથી વિજેતા થયા હતા, એનું પુનરાવર્તન થવાની શક્યતા છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગુજરાતના પાટનગર ગાંધીનગર પરથી ચૂંટણી લડી રહ્યા છે. તેઓ 2,17,327 મતોથી આગળ ચાલી રહ્યા છે. રવિશંકર પ્રસાદ પટના સાહિબ પરથી લડી રહ્યા છે અને 77,000ની લીડ મેળવી ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે તેમની સામે કોંગ્રેસ તરફથી અભિનેતા શત્રુઘ્ન સિંહા ચૂંટણી લડી રહ્યા છે, પરંતુ તેમને પરાજય મળે તેવી પ્રબળ શક્યતાઓ છે. યુપીએ અને એનડીએની વાત કરીએ તો હિન્દી બેલ્ટ એટલે કે ઉત્તર ભારત અને મધ્ય ભારતમાં એનડીએને 190 બેઠકો મળવાની શક્યતા દેખાઈ રહી છે, જ્યારે યુપીએ 10 બેઠક ઉપર સંકુચિત થઈ ગઈ છે. ગુજરાત રાજસ્થાનમાં ભાજપ ક્લીન સ્વીપ કરે તેવી શક્યતા છે. 2014નું પુનરાવર્તન થશે એવું દેખાઈ રહ્યું છે. પશ્ચિમ બંગાળ, અહીં બહુ મોટી ટક્કર હતી ભાજપ અને ટીએમસી વચ્ચે. મમતા બેનર્જી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે સતત વાકયુદ્ધ થયું હતું. તેનું પરિણામ બીજેપીના ફાયદામાં જઈ રહ્યું છે તેવું લાગી રહ્યું છે, કારણ કે બીજેપીને 70 બેઠકો મળવાની સંભાવના દેખાઈ રહી છે, જ્યારે ટીએમસીને 23 બેઠકો મળી રહી છે. ગત ચૂંટણીમાં ટીએમસીને 42માંથી 34 સીટો મળી હતી. ટીએમસીની બેઠકો ઘટી રહી છે. ભાજપ અહીં જીવિત થઈ રહ્યું છે તેવું લાગી રહ્યું છે. ભાજપ માટે અહીં જે પણ સીટ મળે એ નફા બરાબર છે. 17 બેઠકો એ બહુ મોટી જીત થશે પશ્ચિમ બંગાળમાં ભાજપ માટે. ઓડિશામાં બીજેડી 13 બેઠકો પર જીતી રહ્યું છે. ભાજપ 8 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે. બીજેડીને એક્ઝિટ પોલમાં એટલું બધું આગળ નહોતું દર્શાવાયું, પરંતુ અહીં નવીન પટનાયકે પ્રભુત્વ જાળવી રાખ્યું છે અને તેમની લોકપ્રિયતા બરકરાર રહી છે. બિહારમાં એનડીએ 38 બેઠકો અને યુપીએ 2 બેઠકો પર આગળ છે, એટલે કે બિહારમાં પણ એનડીએ અને બીજેપીનું પ્રભુત્વ જોવા મળી રહ્યું છે. એક સૌથી છેલ્લી લેટેસ્ટ વિગતો આપણે જો જોઈએ તો જામનગરના સીટની, કે જ્યાં પૂનમબેન માડમ 2,55,058 મત મેળવી ચૂક્યા છે, જ્યારે સામે કોંગ્રેસના ઉમેદવાર મુડુભાઈ કંડોરિયા 1,44,962 મત મેળવી ચૂક્યા છે. આમ જો સરાસરી અને રિઝલ્ટ જોઈએ તો પૂનમબેન માડમ 1,10,096 મતથી હાલ આગળ ચાલી રહ્યા છે. વિશેષ વિગતો અમે આપને રહેતા જ રહીશું. ત્યાં સુધી જોડાયેલા રહેશો નોબત ઓન યુટ્યુબ.